સૌથી પહેલાં હું મુશ્તાબા તમારી ખિદમતમાં હાજર થયો છું અને માહે શાબાનનું જે મહિનો છે એની મુબારકબાદી હું પેશ કરતા દુઆ કરું છું કે ખુદા વંદે તાલા આપણા બધાઇના અમાલો કબૂલ કરે અને આપણી તોફીકાતમાં ઓર વધારો કરે કે આપણે મઝીદ જે છે ઈબાદતોમાં સામેલ થઈ અને ખુદાને યાદ રાખીએ અને આવતા વરસ પણ એ રાતો અમને નસીબ થાય આજે અમે બહુ જ ખુશનસીબ પોતાને સમજે છે અને ખોજા ટીવી જે છે આજે એ ખાસ એક પ્રોગ્રામને પ્રેઝન્ટ કરે છે કે જે આપણા આમંત્રિત આલીમદ્દીન મોજરતુલ ઇસ્લામ સૈયદ રિયાદત હુસેન રઝવી સાહેબ કિબલા આજે અમને એ ખાસ ચાન્સ આપ્યા છે મોકો આપ્યા છે કે આજે અમે એમના પાસે જઈ ને કાંઈ શીખે ને આપણે કાંઈ શેર કરે એકબીજાની વાતો તમારી સામને તો અમે તો બહુ જ તહેદિલથી આગા સાહેબનું પણ શુક્રિયા અદા કરે છે કે આજે પોતાનું કિંમતી ટાઈમ આગા સાહેબ જે છે એ અમને આપ્યા અલ્લાહ સાબાન તલા એમને સલામત રાખે આબાદ રાખે અને એવી જ તરીકેથી દિનની ખિદમત કરે આગા સાહેબની ખિદમત માશાલ્લા બહુ જ વધારે છે ને એનું કોન્ટ્રીબ્યુશન આપણી કોમ માટે બહુ જ કહેરા છે તો આજે ઇનશા અલ્લા પહેલે તો હું આગા સાહેબને કહીશ કે પોતે જરાક ટૂંકમાં સ્ટાર્ટિંગમાં પોતાનું તારૂફ કરાવે એ ક્યાંથી અસલ આવ્યા છે અને કઈ જગ્યામાં ત્યાં હતા અને તાલીમની સિલસિલોમાં તાલ હમણાં જ આપણે બધું વાતચીત કરતા હતા ને જરાક એની બાયોગ્રાફી ને મડગાસ્કરમાં એક જગ્યા છે જે પોતે જગ્યાનું નામ લેશે મારા કરતાં બહેતર વધારે પ્રોનાઉન્સ કરી શકશે તો ઇજ કહેશે ને ઇનશાલ્લા તાલ એના સિલસિલામાં આપણે વાતચીતને આગળ વધાવતા જઈશું તો સૌથી પહેલાં હું આગા સાહેબને હું દહે દિલથી સ્વાગત કહું છું વેલકમ કહું છું અને ખુશામદીદ કહું છું કે મોલાના સાહેબે તમારું ઘણું ઘણું શુક્રિયા કે તમારો આ કિંમતી સમય અમને અણપણ કર્યા અલ્લાહ તમને એનું જઝાય ખેર ઇનાયત ફરમાવે મો સૌથી પહેલાં અસલામ વરમત વબરકાતો અને મોલાના જરાક તમે ટૂંકમાં અગર ઇન્ટ્રોડક્શન કરાવો તમારું તો આપણે ખોજા ટીવી ના જોનારા જે છે એની જરાક હું જૈતપુર બારાબંકી જે લખનઉ પડખે છે ડિસ્ટ્રિક બારાબંકીમાં આવે છે જૈતપુર જે સાદાત રઝવીની બહુ જૂની બસ્તી છે અહીંયાથી સાદાત રઝવીના સિલસિલા શરૂ થયા પછી અહીંયાથી હું અહીંયાના હું રહેવાસી છું તો સૌથી પહેલાં એટી સિક્સમાં હું નાઝમિયા ભણવા ગયો અને એટી નાઇનમાં નાઝિયા નાઝમિયા મૂકીને નજેફી હાઉસ આવી ગયો નજેફી હાઉસ મુંબઈથી હું નાઇન્ટી ટુમાં ઈરાન ભણવા ગયો પછી નાઇન્ટી ટુથી લઈને ટુ ટુ થાઉઝન્ડ સુધી હું ઈરાનમાં હતો મદરસે ખાતુમ નદીન અને મદરસે હુજતિયા છેલ્લે હુજતિયાથી છેલ્લે કેમ કે મારી ફેમિલી પણ અહીંયા હતી મારી સાથે પછી બે હજારમાં હું ફેમિલીને પહેલાં મોકલાવી દીધું પછી પોતે આવી ગયું પછી જ્યારે હું આવી ગયું તો બે હજાર એકથી હું મહુવા આવી ગયો તબલીગ માટે એ લોકો મને આમંત્રિત કહ્યા પછી મહુવામાં લગભગ બાર વર્ષમાંથી હું કામ કર્યું મહુવા જમાતમાં મહુવા જમાત ગુજરાતની સૌથી મોટી મોટી જમાત છે અગર ઇન્ડિયામાં જુઓ તો સૌથી મોટી મુંબઈ જમાત ખોજા જમાત મુંબઈ છે પણ અગર ગુજરાતમાં જો તો સૌથી મોટી મહુવા જમાત છે મહુઆ મહુઆ પછી ભાવનગરના નંબર આવે છે પછી હું બાર વર્ષ કામ કર્યું અને અમુક ફેરી ખોજા કોન્સિલ મડગાસકરથી ફોન જાતો હતો પણ હું જિયારતમાં રહેતો હતો એટલે હું નથી આવી શકતો હતો પાછા છેલ્લે મોજિસભાઈ ને ફોન આવ્યો તો હું એફાક કે હું મઉવામાં હતો એના ફોન આવ્યો એના સાથે વાત થઈ એમાં મુખ્તારભાઈ ભોજાની જે છે એના હિસાબે ہوں آپ کیمکی ای میرے انٹروڈکشن کرتاز خمیش پاس پچھلے مجھے خمیش مہنگے بات کری کہ مولانا مولا آئی سکسو تو ہاں پڑھوں ہوں خمیشنا ہساب تو سو پہلا ایک ورس منہی منگو کونسل والا آمبے آم رکھا آم آ بے پچی مہینہ ہوں معجنگا گو ہاں پچی مجنگا تھی پاچا جائے ہوں کہ میری دیا ب چڑی گئی تھی آو. تو تکلیف تھی તો એટલે હું ફોરદુફેન આંચું ટ્રાન્સફર થયો પણ ફોરદુફેન કચરા પડી ચુક્યો હતો તો મોહમ્મદ મોહમ્મદભાઈ મરહુમ જે આ પ્રમુખ હતા એ માંગણી કર્યા કે અહીંયા મોકલો તો અહીંયા આવી ગયો પછી અહીંયા ફોરદોફેનમાં હું એક વર્ષ કામ કરીને ઇન્ડિયા ચાલે ગયો પાછા એ લોકો બોલાવવા તરાવવા બીજી ફેરી તો બે વરસ હમણાં ફોરદુફેન થઈ ગયું છે એક વર્ષ માટે હું આવ્યો હતો પછી બીજા વર્ષ એ લોકો રોકી નાખ્યા પછી એમ થયું કે અહીંયા લારૂનીવાલા જે છે ડાબા તાઇપા આનો એક મહિના માટે લાડવા માટે આવ્યો તો ફોર ધ ફેન જ્યારે હું આવ્યું તો હું જોયું કે આપણા હિન્દુઓ છે હોજા છે વોરા છે ઇસ્માઈલી છે સુરતા છે પણ કોઈ એકબીજા સાથે સંબંધ નથી રાખતા કોઈ નથી ઓળખતા મને ગમતું નથી હું ચાહું છું કે જ્યાં જાઉં તો બધા સાથે દોસ્તી રાખું બધા એક સાથે ઇતિહાદ એકતા હોવું જોઈએ અને તમને તો ખબર છે કે અગર ચાર લાકડી હોય અને અગર નોખી નોખી હોય એક લાકડીને એક એક લાકડીને કોઈ પણ તોડી શકે પણ અગર ચાર સાથે હોય તો થોડીક મહેનત પડશે તો મારી કોશિશ એ જ રહેતી હતી કે હંમેશા એકતા રહે આપસમાં ભાઈચારગી રહે તો સૌથી પહેલાં મહુવામાં ફોર્દફેનમાં એક પ્રોગ્રામ શરૂ કર્યો કે દર વર્ષે મોલાલીની વિલાદત હોય કે રસૂલ ખુદાની જેના ઉપર બધા મુસલમાન એક હોય એ વિલાદતના મોકા ઉપર બધાને આપણે દાવત દેતા હતા મસંત છઠ્ઠા ઇમામ સુધી તો આપણા ભાઈ પણ માણે છે વોરાભાઈ માને છે સુરતા પણ માને છે કેમ કે કુંડાની કરે છે સુરતા ખાસી લોકો એટલે એવા મોકા ઉપર આપણે દાવત દેતા હતા અને એ લોકો મારી દાવાતને સ્વીકાર કરતા હતા અને આવતા હતા એના હિસાબે એકબીજા નજીક થઈ ગયા આજે અલમદુલ્લા બહુ એકતાનો માહોલ છે અને બહુ સારો માહોલ છે એકબીજાને બોલાવે છે આસંત મોલાના થેન્ક યુ વેરી મચ એ તમારું શોર્ટ ઇન્ટ્રોડક્શન હતું ને જે તમે તમારું નાનકડું કોન્ટ્રીબ્યુશન પણ આપ્યા ઇતિહાદના હવાલાથી મોલાના આપણે વાતને આગળ વધાવી જેવી રીતના તમે કીધા કે તમે કુંભમાં હતા અને તમે તમારી ફેમિલીમાં મોકલ્યા જેવી રીતે યાદ છે ખબર છે ને કે આપણે જ્યારે કોઈ નવી જગ્યામાં જાય ને નવો માહોલ હોય આપણે એક એક પોઈન્ટ શરૂ કરે તો ત્યાંની કોઈ યાદગીરી કે કાંઈ કોઈ એવું કે જે તમે કોઈ ચીજને તમે જોઈને તમે ગમી ગયું હોય ઇન્સ્પાયર થઈ હોય આ તાલીમી મેયાની દરમિયાન કેટલા કેટલા એ ચેલેન્જીસ પણ અમને આવતા હોય છે સ્ટુડન્ટ્સને તો તો એ બધી વાતોમાં એક બે એક્ઝામ્પલ્સ તમે પ્લીઝ શેર કરી શકો છો આપણા સાથે કે જેની ખબર પડે કે વાકી આપણા ઓલામાં ત્યાં જાય છે ને મહેનત કરે છે એટલે એમ એમ તો આટલી બધી સેક્રિફાઈઝ એમ એમ તો નથી મળતી ને એલબેટની જે નજરે કરમ છે એ પણ એક જિહાદના માલિન છે ને એમ એમ નથી મળતી તો આમ અમ હાસિફ તો અંત ખુલુલ જન્નતાવાળી બાત છે ને કે જે જન્નત તો એમ જ નહીં હાસિલ એના પછી જે જે સ્ટ્રગલ કરવું પડે છે તો એવું કાંઈ તમારી જિંદગીની અંદર કે જે માસુમય કુંભના અલી સતુ વસલમની એમને આપણે કહીએ કે થી તમે નીકળી ગયા અને આપ હર વાક્ય આપણે જોતા હોય છે કે એવી એવી સ્થિતિમાં સૈદા માસુમે કુમ આપણે કાદી લાખે છે કે અમે અંદાજો પરથી કહી શકતા તો એ એની હવાલે તમને કંઈ એક્સપિરિયન્સ અગર શેર કરો તો આપણે પ્લીઝ હું જ્યારે ઇન્ડિયા કોમથી થી વણીને ઇન્ડિયા પાછા આવ્યું બે તો બે હજાર એકમાં થોડાક સમય માટે હું સુરત પડખે એક ગામ છે ગામડા છે જેનું નામ છે સોનગઢ વ્યારા સોનગઢ વ્યારા અહીંયા ગયો સાડા સાત મહિનો હતો સોનગઢ વ્યારા તો બચ્ચાઓ જે મધરસમ ભણવા આવતા હતા તો એનાથી પૂછતો તમારા પપ્પાનું નામ શું તમારા પપ્પાનું નામ શું તો કહેતા તમારા પપ્પાને હું નથી જોયું તો એક છોકરા જે બે છોકરા સાથે આવતા હતા તો એક છોકરા એમાં કહે કે મારા પપ્પા નમાઝ નથી પડતા મોલાના મસ્જિદ કોઈ દિવસ નથી આવતા શું નામ છે તમારા પપ્પાનું અસગરભાઈ તો કા ઓકે તો શું શું કરે છે કા ફેરી કરે છે ગામડે ગામડે જાય છે બજાજ ફિફ્ટી બજાજ ફિફ્ટી પર લઈને અને સામાન વેચે છે પછી કોરિયરના કામ કરે છે હે એક દિવસ હું જમાતના એક ઓદેદાર છે એના પાસે એના એની દુકાનમાં બેઠો હતો તો મને સુરતથી લાગ્યું કે આપણા ખોજા ભાઈ લાગે છે તો પૂછ્યું કે આ ભાઈનું નામ શું તો ભાઈ તો મને મોકા મળી ગયો કે કહેવત છે કે તાવડી ગરમ હોય તો રોટલી નાખી દો તો પાકી જાય સમય ઉપર વાત કરવી જોઈએ તો મેં કીધું કે અસગરભાઈ સલામ

દીકરાઓ જે છે તમારી કરતા હતા તો શું કે મારા કહેતા હતા કે મારા પપ્પા નમાજ નથી પડતા લાગે ને મારા પપ્પા નમાઝ નથી પડતા કરના મના હું કાલથી આવીશ એ આવી ગયા મારી દાવત ઉપર એને લાગી ગઈ વાત અને મસ્જિદમાં આવ્યા પછી હું એને કહ્યું કે ફક્ત તમે વાજિબ અદા કરો કેમ કે આપણા ઇન્ડિયામાં અહીંયા જેમ નથી એ ઇન્ડિયામાં શું છે કે જેટલી નવાફિલ છે એ પણ અદા કરે છે વાજિબાત પણ અદા કરે છે તો કલાક કલાક તો લાગી જાય એમાં બધું હવે જ્યારે પહેલી ફેરી મસ્જિદમાં આવ્યા તો એક વડીલ માણસ હતા એના પાસે આવી ગયા કે આ તાકીબાત છે આ નવાફિલ છે આ પડો આ પડો મેં કીધું હજી સુધી કોશિશ નથી કર્યા ચાલીસ થઈ ગયા હમણાં લઈને આવ્યું તમે એટલી તાવ ભાગી જશે એ મેં કીધું નહીં તમારું કામ જે ફક્ત અને ફક્ત વાજિબ કામ કરો બીજી કોઈ નવાજ નહીં પડો તમે નજીક કરવું છે ને રસ રસ થઈ જાય ને પછી એ બિચારા આવતા હતા સુધી કે એ પોતાના એની આવક બહુ ઓછી હતી તો પોતાના માવતરને પંદર રૂપિયા દરરોજ દેતા હતા અને પોતાની બાયરીને ઘર ચલાવવા માટે પચાસ રૂપિયા હતા બીજું કઈ એના પાસે બહુ ગરીબ માણસ પછી મારા પાસે આવતા હતા તો એને પ્રેમ બેસી ગયો મારા એના મનમાં તો મેં કહે કે મોલાના તમને કંઈક ગમતું હોય તો મારી બાયરી તમારા માટે રાંધે કેમ કે બાયરી બહુ રાજી થઈ ગઈ હતી કે મારા ધની જે છે નમાઝી થઈ ગયા છે તો એ મને બોલાયા મેં કીધું મને ભજીયા ગમે છે હું ચાહતો તો નજીક થવું નથી તો વધારે દિન સમજાવું એને બિલકુલ તો ગયો એને ભજીયા ખાવા પછી એ પોતાની ફરિયાદ કરી કે મોલા મોલાના જે મારી આવક છે બહુ ઓછી છે મેં કીધું તમે કાટો કાંટો ખુમ્સ કાટો ઇન્શાલા તમારા કારોબારમાં બરકત થશે અને કોન્ફિડ જે કોન્ફિડન્સ હતું કીધું હતું એ કર્યા અને એક વર્ષમાં એના ધંધા ચડી ગયા એ કઈ મોલાના મારા પાસે કાંઈ નથી એમ કે તમારા ખિસ્સામાં કેટલા છે તમે જો તમારા ઘરમાં જે માલ સામાન જે છે ચોખા બોખા એ કેટલા છે જો હું બધું હિસાબ કરું એ રાતમાં બેસીને બે કલાક બધું હિસાબ કરીને સાતસો સાઠ રૂપિયા એ કેટલા નીકળતા હતા ખોમ્સ આખો ખોમ્સ પછી મેં કીધું કે એમાં અડધો ભાગ જે છે એ ન છે એ તો માફ નથી કરી શકતો પણ મારા ઉસ્તાદ જે છે આગિસ્તાનીના વકીલ છે આ આગે આગે મોમદ હુસેન નાસરી મોગલ મસ્જિદના ઇમામ હતા મેં એને ફોન કર્યો કે આગળ હાલત છે કે હાલત એની એવી છે તમે પ્લીઝ માફ કરી દો એના ખૂબ તો કા સેમ હું માફ કરું છું તો સેમીમા માફ કરીને એને પાછા દીધો મેં કીધું એ સેમ્ય સાદા તમે રાખો કોઈ ગરીબ તમને સૈયદ નજર આવે હકદાર એને આપી દો પણ એ સેમ્ય સાદા તમે પોતાના ધંધામાં સામે ધંધામાં સામેલ કરો ઇનશાલ્લા દર વર્ષે ડેટ તમે લખી લો દર વર્ષે તમે કાઢતા રહો ઇન્શાલ્લા ઇમામ જમા સલામની નજર હશે તમારા કારોબાર ઉપર ત્યારે એક બજાજ ફિફ્ટી લઈને ફરતા હતા પછી ત્રણ વર્ષ પછી હું ગયો તો એના ઘર પર નળિયાવાલા હતા નળિયા સમજુ છું નડિયાવાળા ઘર હતા ખપરેલવાળા પછી પાનાના ઘર થઈ ગયા પછી બે મોટી મોટી વેન અને હવે તો એના ધંધા વધી ગયો તો હવે નમાઝી માનસ છે એની હાલત આ છે કે મુસલ્લા સાથે લઈને ચાલતા હતા મેને કીધું તું કે કોઈ પણ જગ્યા ટાઈમ હોય તમે અવ્વલે નમાઝ પડી લો તમારી બધી મુશ્કેલી દૂર થઈ જશે માશાઅલ્લા વાહ માશલે આલામ હેમ્મદવાલે મહમ્મદ કેટલી સરસ વાત આગા સાહેબે કીધા કે નમાઝ અને કુરાનમાં છે વસ્તાબરે વસલાત કે તમે મદદ માંગો નમાજ થી અને સબ્ર થી એટલે અહીંયા થી મુરાદ રોઝા થાય છે સુબાન અલ્લાહને આપણે વિચાર કરે કે એ નમાઝ ઇન્સાનને ક્યાંથી ક્યાં પહોંચાઈ જાય છે ને જાણે આગળ સાહેબ હમણાં વાત કરીએ હોમ્સના હવાલાથી કે હોમ્સની અહેમિયત કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણે અગર એના ઉપર ગૌર ફિકર કરે આપણે કોઈ વખતે મને લાગે છે કે અમે હોમ્સ કાઢશે અમારી અંદર ઓછા થઈ જશે અમે હેરાન થઈ જાશું અમે કાંઈ નહીં કાઢી શકું પણ યકીન માને મા હમણાં તમે સાંભળ્યા ને એવા અનેક વાક્યાઓ આપણી જિંદગીમાં ગુજરી ગયા છે یہشیو آٹل نیچے ہوتاد خدا نے یاد کرسے کنٹینس تعالیٰ ہاں اپنے ایک نکڑوں بریک لے لپیسوڈ میں بجا سیشن میں آگا صاحب فری کی ملاقات شرف حاصل کر سو تھینک یو ویری مچ